નમસ્કાર મિત્રો, જાડેશ ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. હું આવી છું હિંમતનગરમાં આનંદ બંગલોઝમાં. આ છે ઝીલ યાદવ. ઝીલ યાદવ અગાઉ આપણા જાડેશ ટીવી રસોઈ શોમાં આવી ચૂક્યા છે અને એમણે આપણને ખૂબ સરસ મજાના પીઝા બનાવતા શીખવાડ્યા હતા. પીઝા ખૂબ જ મસ્ત હતા. હવે આજે એ કઈ વાનગી શીખવાડવાના છે એ આપણે એમનાથી જ જાણીએ. આજે હું મસાલા પાસ્તા શીખવાડવાની છું. ઓકે, આપણે જોઈશે. મેં ઓલરેડી બોઈલ કરી દીધા છે પાસ્તા. ઓઇલ, જીરું, સ્વાદ અનુસાર મીઠું, ઓરેગાનો, સોસ, રેડ મરચું, ચીલી ફ્લેક્સ, કબીજ અને ટમેટાની પ્યુરી જોઈશે. ઓકે, એટલે પ્યુરી તમે ઓલરેડી તૈયાર કરીને જ રાખી છે? તૈયાર કરી દીધું છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીશું. હા, હવે આપણે થોડુંક તેલ એડ કરીશું. તેલ થોડું ગરમ થઈ જાય એટલે અમે જીરું એડ કરીશું. બરાબર. હવે આપણે તેમાં કોબીજ એડ કરીશું. કેટલા ટામેટાની કાઢેલી છે? ત્રણ ટામેટાની. ઓકે, હવે આપણે તેમાં મરચું. અને ફરીથી 2-3 મિનિટ સુધી થવા દઈશું. ઓકે, હવે આ થોડુંક ચડી ગયું છે. બરાબર. એમાં આપણે કોર્નફ્લોર અને પાણી એડ કરેલી પેસ્ટ એડ કરીશું. કેટલા ચમચી છે કોર્નફ્લોર? 2 ચમચી છે. ઓકે, એનાથી ગ્રેવી સારી થાય છે. બરાબર. હા, હવે તેમાં આપણે સોસ એડ કરીશું. અને 2 ચમચી સોયા સોસ એડ કરીશું. બરાબર. એનાથી કલર ચેન્જ થઈ જાય છે. હા, હવે જે બજારમાં મળે છે પાસ્તાનો મસાલો એ એડ કરીશું. જે માર્કેટમાં રેગ્યુલર અવેલેબલ જ હોય છે. હા. ઓકે, હવે તેમાં બોઈલ પાસ્તા જે છે એ એડ કરીશું. ઓલરેડી તમે બોઈલ કરી દીધું. હા, બોઈલ કરી દીધા છે મેં. હવે આમાં હું ચીલી ફ્લેક્સ એડ કરીશ 1 ચમચી. ઓકે, તમે તમારા સ્વાદ મુજબ પણ એડ કરી શકો છો. બરાબર. અને ઓરેગાનો એડ કરીશું 2 ચમચી. હવે આપણા મસાલા પાસ્તા રેડી છે. ઓકે, અને ગાર્નિશિંગ માટે હું થોડી કોથમીર એડ કરું છું. ઓકે,
મેં તમને મસાલા પાસ્તા બનાવતા શીખવાડ્યા, હવે હું તમને મેક્રોની બનાવતા શીખવાડીશ. ઓકે. મેક્રોની માટે બટર, મેંદો, દૂધ, શુગર પાવડર, ચીલી ફ્લેક્સ, કેપ્સિકમ, મકાઈના દાણા અને ચીઝ જોઈશે. ઓકે. સૌપ્રથમ આપણે બટરને બટર એડ કરવાનું છે. ઓકે. બટર મેલ્ટ થઈ ગયું છે, આપણે મેંદો એડ કરીશું. ને કેટલું લેવાનું મેંદો? મેંદો 2-3 ચમચી લેવાનું છે. ઓકે. અને એને થોડીક વાર શેકવા દેવાનું છે. કે બટર એડ કરી અને બટરમાં શેકવાનું છે મેંદો? ઓકે. કેટલી વાર સુધી શેકવાનું? 1 મિનિટ સુધી. ઓકે. મેંદો શેકાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. ઓકે. હવે આપણે તેમાં દૂધ એડ કરીશું. એક બાઉલ દૂધ એડ કરવાનું. હા, થોડુંક થોડુંક એડ કરતા જવાનું છે. અંદર ગાંઠા ના પડે એનું આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર? ઓકે. હવે તેમાં આપણે કેપ્સિકમ એડ કરીશું. બધું જ એક બાઉલ અથવા અડધો બાઉલ? અડધો બાઉલ. ઓકે. તેને થોડીક વાર છોડવા દઈશું. તમે જોઈ શકો છો ખૂબ સારી ગ્રેવી બની ગઈ છે. ખૂબ સરસ દેખાય છે. હા. હવે આપણે તેમાં પાવડર શુગર એડ કરીશું.
ઓકે 3 ચમચી તમે તમારા સ્વાદ મુજબ પણ કરી શકો છો એડ. ઓકે હવે તેમાં આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું. બરાબર. હવે જે મેં પાસ્તા બોઇલ કર્યા હતા એ એડ કરીશું. ઓકે કમ્પ્લીટ મિક્સ કરી દેવાનું છે. હા કમ્પ્લીટ આ રીતે મિક્સ કરવાનું છે. મસા આપણા પાસ્તા રેડી. હવે મેક્રોનીના ગાર્નિશિંગ માટે હું થોડાક ચીલી ફ્લેક્સ એડ કરીશ. ઓકે હવે દીપ્તિબેન તમે ટેસ્ટ કરીને બતાવો કે મસાલા પાસ્તા અને મેક્રોનીમાં તમને શું વધારે ગમ્યું. ઓકે જીલ, બંને પાસ્તા ખૂબ સરસ બન્યા છે. એવું નથી કે બંનેમાંથી મને કયા ગમ્યા છે, બંને ખૂબ સરસ બનાવ્યા છે. થેન્ક યુ. દર્શક મિત્રો, આવી જ અવનવી વાનગી લઈને અમે તમારી સમક્ષ ફરીથી આવીશું. ખૂબ સરસ બનાવ્યા હતા. થેન્ક યુ સો મચ દીપ્તિબેન. બાય જી. દર્શક મિત્રો, આવી જ અવનવી વાનગી લઈને અમે ફરીથી આવીશું. ત્યાં સુધી જુઓ અમારી ચેનલ, અમારી ચેનલ ઝેડએસ ટીવી. ઝેડએસ ટીવી આપની સાથે. ઝેડએસ ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. શું તમને અવનવી વાનગીઓ બનાવતા આવડે છે? જો આવડતી હોય તો અમારો સંપર્ક કરો. અમે તમારી બનાવેલી વાનગી ઝેડએસ ટીવીના માધ્યમથી દરેક ગૃહિણીઓ સુધી પહોંચાડીશું. તો રાહ શેને જોઈ રહ્યા છો? ઉઠાવો મોબાઈલ અને કોલ કરો અમને. અમારો નંબર છે 9852538569. We'll be right back.